In previous lecture, we have studied how to construct velocity diagram by graphical method for crank and slotted lever mechanism. Last lecture માં આ જે મિકેનિઝમ છે તે મેં બતાવેલું હતું વિડીયોમાં પણ કે કઈ રીતે ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિવર મિકેનિઝમ છે તે વર્ક કરતો હોય છે અને ક્યાં એ વસ્તુ યુઝ થાય છે. ઓકે, સો ઇન અવર કેસ આ જે યલો કલરની લિંક બતાવેલી છે ધેટ ઇઝ ક્રેન્ક, જે પેલા વિડીયોમાં આપણે જોયું તે બ્લુ કલરનું વ્હીલ બતાવેલું હતું કે આપણે અહીંયા યલો કલરની લિંક બતાવેલી છે. ધીસ કેન રોટેટ, આ જે યલો કલરની લિંક છે તે રોટેટ થઈ શકે છે. એન્ડ યલો કલરની લિંક છે ક્રેન્ક, તેની સાથે એન્ડ ઉપર એક બ્લોક છે કે જે વિડીયોમાં જોયું છે. બ્લોક ઇઝ સ્લાઇડિંગ ઓન ધીસ બ્લુ કલર લિંક. આજ તમે અત્યારે મોશન જુઓ, પોઈન્ટ પી છે, એકચ્યુઅલીમાં પોઈન્ટ પી નું મોશન જુઓ, તે શું કરે છે, આ જે બ્લુ કલરની જે લિંક છે સ્લોટેડ લિવર, તેની ઉપર મૂવ થાય છે, ઓર યુ કેન સે સ્લાઇડ થાય છે. ધ્યાનથી જુઓ, રેડ કલરનો પોઈન્ટ છે પોઈન્ટ પી ઓર સ્લાઇડર, દેટ ઇઝ સ્લાઇડિંગ ઓન લિંક એ આર, એન્ડ લિંક એ આર છે દેટ ઇઝ સ્લોટેડ લિવર. ઓકે, જેનો એક એન્ડ છે તે અહીંયા ફિક્સ કરેલો છે પિન જોઈન્ટથી, અને બીજો એન્ડ છે દેટ ઇઝ પોઈન્ટ આર, અને પોઈન્ટ આર છે, પોઈન્ટ આરની સાથે એક લિંક કનેક્ટ કરેલી છે દેટ ઇઝ કોલ્ડ કનેક્ટિંગ લિંક, અને કનેક્ટિંગ લિંકના એન્ડ ઉપર પોઈન્ટ એસ છે. પોઈન્ટ એસ છે તે એકચ્યુઅલી ઇટ રેપ્લિકેટ્સ કટિંગ ટૂલ. અહીંયા તમે આ જે પોઈન્ટ એસ છે તેને તમે કટિંગ ટૂલ પણ કન્સિડર કરી શકો છો. એન્ડ અહીંયા જે આ ફ્રેમ બતાવેલી છે, ઇટ કેન બી રિપ્રેઝન્ટેડ બાય અ પોઈન્ટ, બીકોઝ આપણે જોયેલું છે કોઈ પણ ફિક્સ્ડ લિંક હોય તેની વેલોસિટી ઝીરો હશે બીકોઝ ઇટ કેન નોટ મૂવ. ઓકે, સો વી કેન રિપ્રેઝન્ટ ઇટ વિથ અ પોઈન્ટ. સો નાવ હું જ્યારે અત્યારે મોશન આપું છું તો બધી લિંકના મોશન જુઓ કેવી રીતના છે. ક્રેન્ક છે તે રોટેટ થાય છે, કમ્પ્લીટ સર્કલ રોટેટ થઈ શકે છે 360 ડિગ્રી. જ્યારે આ સ્લોટેડ લીવર છે બ્લુ કલરની લિંક, એનું મોશન જુઓ તો તમે ઇટ ઇઝ ઓસિલેટિંગ અબાઉટ પોઈન્ટ ઓ, આ પોઈન્ટ ઓ છે એની સાપેક્ષમાં ઓસિલેટ થાય છે. આ પોઈન્ટ એસની મોશન કન્સિડર કરો તો પોઈન્ટ એસનું મોશન કેવું છે, હોરિઝોન્ટલ લાઇનમાં છે, સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન. પોઈન્ટ પીનું મોશન કન્સિડર કરો તમે, આ જે પોઈન્ટ પી છે રેડ કલરનો, એનું મોશન કન્સિડર કરો તો એ કેવું છે, બ્લુ લિંક પર જ સ્લાઇડ થાય છે. ઓકે, મીન્સ જ્યાં આ લિંક ઓરિયન્ટેડ હશે તે ડાયરેક્શનમાં પોઈન્ટ પી છે તેની વેલોસિટી હશે. સો ઇન પ્રીવિયસ લેક્ચર આઈ ઓલરેડી એક્સપ્લેન હાઉ ટુ કન્સ્ટ્રક્ટ વેલોસિટી ડાયાગ્રામ ફોર ધીસ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિવર મિકેનિઝમ. જનરલી આ વેલોસિટી ડાયાગ્રામ કમ્પ્લીટ કરવા માટે આપણે એક પોઈન્ટ ક્યુ છે તે એઝ્યુમ કરવો પડતો હોય છે, અથવા તો સ્ટેટમેન્ટમાં આપેલો હોય છે કે પોઈન્ટ ક્યુ છે એ લિંક એ આર ઉપર કોઈ અમુક ડિસ્ટન્સ પર આવેલો છે. એન્ડ તમે જો આ પોઈન્ટ પીની મોશન જુઓ તો પોઈન્ટ પી અને પોઈન્ટ ક્યુ કોઈક એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર ઇન્સ્ટન્સ પર ઓવરલેપ થતા હોય છે. એ તો ઘણી બુકમાં આ જે મિકેનિઝમ સમજાવતી વખતે એવું લખેલું છે કે પોઈન્ટ પી છે એ ક્રેન્ક ઉપર છે અને પોઈન્ટ ક્યુ છે તે સ્લોટેડ લિવર પર છે, કે હિયર આઈ હેવ શોન સેપરેટલી. પણ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે કોઈ અમુક ઇન્સ્ટન્સ પર પોઈન્ટ પી અને ક્યુ છે તે ઓવરલેપ થશે. ઓકે, તો આ પોઈન્ટ હું કન્સિડર કરું આ પોઝિશન, તો પોઈન્ટ પી અને ક્યુ ની વચ્ચે કેટલી રિલેટિવ વેલોસિટી હશે, ઝીરો, બીકોઝ બંને સેમ પોઝિશન પર છે. જ્યારે હું આ પોઈન્ટ પી ને આમ મૂવ કરું ત્યારે પોઈન્ટ પી અને ક્યુ વચ્ચે કંઈક રિલેટિવ વેલોસિટી હોઈ શકે છે. ઓકે, લાઇક વાઇઝ. તો હવે વેલોસિટી ડાયાગ્રામ કન્સ્ટ્રક્ટ કરવાની પ્રોસિજર સેમ જ છે, જેટલી પણ આ જે રિજિડ લિંકેજ છે જેની લેન્થ તમને આપેલી છે એની વેલોસિટી કેવી હશે, લિંકને પરપેન્ડિક્યુલર. આ બ્લુ કલરની લિંક લઈ લો, એની વેલોસિટી પરપેન્ડિક્યુલર હશે. ઓકે, મીન્સ હવે આ બ્લુ કલરની લિંક પર ત્રણ પોઈન્ટ છે, પોઈન્ટ એ, ક્યુ એન્ડ આર. તો પોઈન્ટ આરની વેલોસિટી હું ફાઇન્ડ કરું, ધેન ઇટ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ લિંક એ આર, સ્લોટેડ લિવર છે તેને પરપેન્ડિક્યુલર હશે.
સિમિલરલી પોઈન્ટ ક્યુ ની પણ વેલોસિટી કન્સિડર કરો તો એ પણ ડોટેડ લીવર ને પરપેન્ડિક્યુલર હશે, પણ મેગ્નિટ્યુડ ડિફરન્ટ હશે. વેલોસિટી ઓફ ક્યુ એન્ડ વેલોસિટી ઓફ આર નું મેગ્નિટ્યુડ ડિફરન્ટ હશે. આ જો હું ક્રેન્ક ની વેલોસિટી કન્સિડર કરું તો એની વેલોસિટી કેવી હશે, આ જે ક્રેન્ક છે તેને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન માં હશે. સિમિલરલી લિંક આર એસ ની વેલોસિટી પણ પરપેન્ડિક્યુલર ટુ આર એસ હશે. પોઈન્ટ એસ ની વાત કરું, ઇટ ઇઝ બેઝિકલી અ સ્લાઇડર. તો સ્લાઇડર ની વેલોસિટી આપણને ખબર છે, ઇટ ઇઝ ઇન સ્ટ્રેટ લાઈન. અહીંયા પોઈન્ટ એસ છે તે કઈ સ્ટ્રેટ લાઈનમાં મૂવ થાય છે, એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ લાઈનમાં. ઓકે, જ્યારે પોઈન્ટ પી ની વાત કરો તો પોઈન્ટ પી કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે, આ જે લિંક એ આર જે ડાયરેક્શનમાં હશે તે ડાયરેક્શનમાં. સો યુ કેન સે આ પોઈન્ટ પી છે સ્લાઇડર ઓન સ્લોટેડ લીવર, તો એની વેલોસિટી છે કે લિંક એ આર ને પેરેલલ હશે. ઓકે, આ ડાયરેક્શનમાં હશે. ક્લિયર? તો ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ સોલ્વ અ ન્યુમેરિકલ વિથ એકચ્યુઅલ ડેટા. ઓકે, લાસ્ટ ટાઈમ મેં કોન્સેપ્ચ્યુઅલી તમને બતાવેલું હતું હાઉ ટુ ડ્રો વેલોસિટી ડાયાગ્રામ. ટુડે વી આર ગોઈંગ ટુ સોલ્વ ધીસ વિથ ડેટા, કઈ રીતે કન્સ્ટ્રક્ટ કરવાનું હોય છે. લેટ સ્વિચ ઓવર ઇટ. ઓકે, ફર્સ્ટ તમે આમાં પોઈન્ટ્સ છે તે જોઈ લો. પોઈન્ટ ઓ એન્ડ એ ઇઝ મેકિંગ વન ફિક્સ લિંક, ઓ એન્ડ પી ઇઝ મેકિંગ ક્રેન્ક, એ એન્ડ આર છે દેટ ઇઝ સ્લોટેડ લીવર, આર એન્ડ એસ ઇઝ કનેક્ટિંગ લિંક એન્ડ પોઈન્ટ એસ ઇઝ કટિંગ ટૂલ. સો લેટ સ્વિચ ઓવર ટુ ધ પ્રોબ્લમ. તો આ સ્ટેટમેન્ટ તમને આપેલું છે કે ઇન અ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર મિકેનિઝમ ઓ એ ઇઝ ઇક્વલ ટુ 350 mm. આ ફિગરમાં જુઓ તમે તો આ જે ઓ એ છે, આ પર્પલ કલરની લિંક, તેની લેન્થ આપેલી છે 350 mm. ઓ પી ઇઝ ઇક્વલ ટુ 170 mm, મીન્સ જે ક્રેન્ક છે ઓ પી તેની લેન્થ આપેલી છે 170 mm. એ આર ઇઝ ઇક્વલ ટુ 600 mm. જે સ્લોટેડ લીવર છે એ આર, આ જે લિંક છે તેની લેન્થ આપેલી છે 600 mm. દેન એસ આર કનેક્ટિંગ લિંક છે, એસ આર તેની લેન્થ આપેલી છે તમને 300 mm. નાવ તમને અહીંયા બધી લિંકેજીસની લેન્થ આપી દીધેલી છે. ડિટરમાઇન ધ વેલોસિટી ઓફ કટિંગ ટૂલ, ઓર યુ કેન સે પોઈન્ટ એસ, આ જે પોઈન્ટ એસ છે તેની વેલોસિટી તમારે ફાઇન્ડ કરવાની છે. એન્ડ ધ એંગ્યુલર વેલોસિટી ઓફ ધ લિંક આર એસ, અને આ જે લિંક આર એસ છે, આ લિંક એની તમારે એંગ્યુલર વેલોસિટી ઓમેગા ફાઇન્ડ કરવાની છે ફોર લિંક આર એસ. બીજો ડેટા આપેલો છે, ધ ક્રેન્ક ઓપી રોટેટ્સ એટ 210 rpm. કે આ જે ક્રેન્ક ઓપી છે દેટ ઇઝ એકચ્યુઅલી રોટેટિંગ એટ 210 rpm, 210 rpm થી રોટેટ થાય છે. ધ કટિંગ ટૂલ ઇઝ 150 mm અબોવ પોઈન્ટ એ, પોઈન્ટ ઓ સોરી, મીન્સ જે આ કટિંગ ટૂલ છે એ જે પોઈન્ટ ઓ છે તેનાથી 150 mm જેટલું ઉપર છે અને ત્યાં એ મૂવમેન્ટ કરે છે. તો ફર્સ્ટ આપણે કન્સ્ટ્રક્ટ કરવું પડશે આ રીતનો ડાયાગ્રામ વિથ ધ હેલ્પ ઓફ ધીસ ડેટા. આ જે ડેટા આપેલો છે એ પ્રમાણે આપણે ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. તો હવે તમે ધ્યાનથી જુઓ આ ડેટામાં, તો આ જે દરેક લિંક્સ છે તેની લેન્થ કિસ્સામાં આપેલી છે mmમાં, પણ હવે તમે ડાયમેન્શન જુઓ તો 350 mm, 350 mm, એટલે એપ્રોક્સિમેટલી 35 cm. તો હવે 35 cm લાઈન, અને તમે જો આ લિંક એ આર ની વેલ્યુ જુઓ તો ઇટ ઇઝ ધીસ ઇઝ 60 cm, 600 mm મીન 60 cm. તો હવે આપણી પાસે પેજ હોય છે તેમાં એકચ્યુઅલી અપ્રોક્સિમેટલી 10 cm જેટલી જગ્યા અવેલેબલ હોય છે. 10 cm જેટલી જગ્યામાં આટલી મોટી લાઈન કેવી રીતે ડ્રો કરવી? તો વી આર રિક્વાયર્ડ ટુ ટેક સ્કેલ, આપણે સ્કેલ લેવો પડશે અને એના ઉપરથી ડ્રો કરવું પડશે. સો હિયર આઈ એમ એઝ્યુમિંગ ધ સ્કેલ that 10 mm is equal to 100 mm, or you can say 1 mm is equal to 10 mm. So હું જે ગ્રાફ ડ્રો કરીશ તેની ઉપર
1 mm જેટલી લાઈન છે તે એકચ્યુઅલીમાં 10 mm રિપ્રેઝન્ટ કરશે. ક્લિયર? ઓકે, સો નાવ વી વિલ સ્ટાર્ટ ડ્રોઈંગ ધી ડાયાગ્રામ. સો ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ ફિક્સ લિંક OA. ઓકે, સો ફિક્સ લિંક OA આની લેન્થ કેટલી ડ્રો કરવાની રહેશે? 35, બીકોઝ અકોર્ડિંગ ટુ સ્કેલ ઇફ આઈ એમ અઝ્યુમિંગ 1 mm 1 mm સોરી 10 mm ઇઝ ઇક્વલ ટુ 100 mm, દેન 350 mm વિલ બી ઇક્વલ ટુ 35 mm. તો તમે એની જો લેન્થ ફાઇન્ડ કરશો, તમારે 35 mm ની લાઇન પેજ ઉપર ડ્રો કરવાની રહેશે. દેટ ઇઝ ફિક્સ લિંક. નાવ ઇફ યુ સી ધ ડાયાગ્રામ, ક્રેન્ક પી ક્રેન્ક છે ઓપી, તેનું સેન્ટર ઓફ રોટેશન શું છે? ઓ. સો વિલ ટેક ઓ એઝ અ સેન્ટર અને એની ફરી ક્રેન્ક માટેનું સર્કલ ડ્રો કરીશું. હવે ક્રેન્ક છે તે કેટલા એમએમ આપેલું છે? ઓપી 170 mm. તો અહીંયા આપણે ડ્રો કેટલા એમએમનું કરવાનું રહેશે? 17 mm. તો 17 mm રેડિયસ લઈને હું સર્કલ ડ્રો કરીશ. દિસ ઇઝ એકચ્યુઅલી 17 mm અકોર્ડિંગ ટુ ધીસ સ્કેલ. 17 mm ની લાઈન લઈને રેડિયસ લઈને સર્કલ ડ્રો કરીશ. સો ધીસ વિલ કમ્પ્લીટ માય ક્રેન્ક. ઓકે, સો ફિક્સ લિંક આપણે મેન્શન કરી દીધી, ક્રેન્ક મેન્શન કરી દીધી. હવે આમાં કોઈ એંગલ સ્પેસિફાઈ કરેલા નથી, એટલે એવું જરૂર નથી કે તમે ક્રેન્ક છે તે આ પોઝિશનમાં ડ્રો કરો. તમે કોઈ પણ પોઝિશનમાં ડ્રો કરી શકો છો, જો બીકોઝ હિયર ઇટ ઇઝ નોટ સ્પેસિફાઈડ ધી એંગલ. તો હું અત્યારે આ પોઝિશન લઈ લઉં છું. નાવ નેક્સ્ટ નેક્સ્ટ ઇઝ ધીસ સ્લોટેડ લીવર. તો હવે સ્લોટેડ લીવર કઈ રીતે ડ્રો કરીશું? તો અત્યારે આપણે જે ડાયાગ્રામ ડ્રો કરેલો છે, આ ડાયાગ્રામ અને આ ડાયાગ્રામ, તો કેટલું કમ્પ્લીટ થયેલું છે? આપણે ઓએ અને ઓપી મેન્શન કરી દીધેલું છે. ઓએ એન્ડ ઓપી આપણે મેન્શન કરી દીધેલું છે. હવે વારી છે લિંક એઆરની. તો ઇફ યુ ક્લોઝલી લુક લિંક એઆર, લિંક જે એઆર છે તે સેમાંથી પાસ થશે? પોઈન્ટ પીમાંથી. પોઈન્ટ પીનું લોકેશન અહીંયા આપણે મેન્શન કરી દીધું છે, પોઈન્ટ પી અહીંયા છે. તો પી અને એ, ઇફ યુ સી લિંક એ આર, ઇસ લિંક ઇસ એ આર ઇઝ ઓલ્સો પાસિંગ ફ્રોમ પોઈન્ટ પી. તો તમે કહી શકો છો કે આ લિંક છે તે પી એ માંથી પણ પાસ થઈ શકે છે. તો વી વિલ ડ્રો અ લાઈન વિચ ઇઝ પાસિંગ ફ્રોમ એ એન્ડ પી, પોઈન્ટ એ એન્ડ પી માંથી પાસ થતી લાઈન ડ્રો કરીશું. આ લાઈનની લેન્થ અત્યારે આપણે ડિફાઈન નથી કરેલી. હવે લિંક એ આર છે તેની ડાયમેન્શન કેટલું આપેલું છે? 600 mm. તો અહીંયા આપણે કેટલાની ડ્રો કરવાની રહેશે? 60 mm. સો વિલ ટેક એન આર્ક ઓફ 60 mm, જેનું સેન્ટર આપણે ક્યાં રાખીશું? એ ઉપર. એ ઉપર સેન્ટર રાખીને 60 mm જેટલી રેડિયસ લઈને આપણે આર્ક મારીશું. તો એ આ લાઈનને જે ઇન્ટરસેક્ટ થશે દેટ વિલ ગીવ પોઈન્ટ આર. ઇફ વી કનેક્ટ પોઈન્ટ એ એન્ડ આર, દેન ઇટ વિલ ગીવ મી સ્લોટેડ લીવર. ક્લિયર? ધીસ વિલ ગીવ મી સ્લોટેડ લીવર. તો આપનો ઓલમોસ્ટ 50% જે ડાયાગ્રામ છે તે કમ્પ્લીટ થયો છે, જેમાં આપણે ફિક્સ લિંક બતાવી દીધી છે, ક્રેન્ક બતાવી દીધી છે, સ્લોટેડ લીવર બતાવી દીધું છે. નાવ હવે શું બાકી રહી છે? એક તો અહીંયા સ્લાઇડર એન્ડ કનેક્ટિંગ રોડ. સો ફર્સ્ટ વી વિલ ગો ફોર સ્લાઇડર, બીકોઝ સ્લાઇડર માટે આપણને ડેટા આપેલા છે. કનેક્ટિંગ રોડ છે તેનો એક એન્ડ છે પોઈન્ટ આર. યુ સી કનેક્ટિંગ રોડ ઓવર હિયર, એનો એક પોઈન્ટ છે પોઈન્ટ આર, તે આપણે અહીંયા લોકેટ કરી દીધેલો છે. બીજો પોઈન્ટ છે પોઈન્ટ એસ, તે લોકેટ કરવાનો છે. તો પોઈન્ટ એસ લોકેટ કરવા માટે તમને અહીંયા એક ક્લુ આપેલો છે કે કટિંગ ટૂલ ઇઝ 150 mm અબોવ પોઈન્ટ ઓ. આ જે પોઈન્ટ ઓ છે તેનાથી 150 mm ઉપર જે છે કટિંગ ટૂલ મૂવ થાય છે. વોટ વી વિલ ડુ, વી વિલ ડ્રો કે વી વિલ ડ્રો અ લાઈન ઓફ લેન્થ 15 mm ઓવર હિયર અકોર્ડિંગ ટુ ધીસ કેસ.
15 mm જેટલી લાઈન ડ્રો કરીશું અને એ લાઈન જ્યાં એન્ડ થાય છે ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું. કે વાય હોરિઝોન્ટલ લાઈન? બીકોઝ આપણો જે પોઈન્ટ S છે તેનું મોશન હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે. તો હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું. નાવ ઇફ યુ સી ધ કનેક્ટિંગ રોડ, આ કનેક્ટિંગ રોડ RS ને જુઓ તો એ ક્યાં છે? એકચ્યુઅલી એક તો પોઈન્ટ R અને પોઈન્ટ S, પોઈન્ટ S ને જોઈન્ટ કરતી લીંક છે કનેક્ટિંગ લીંક. સો ઇફ યુ સી, ઇફ યુ હેવ ટુ લોકેટ પોઈન્ટ S, તો તમારે શું કરવું પડશે? આ જે લિંક RS છે તેના જેટલી લેન્થ લેવી પડશે એન્ડ R ઉપર સેન્ટર મૂકવું પડશે અને તમારે એક આર્ક મારવો પડશે. તો વોટ વિલ ડુ, ફ્રોમ પોઈન્ટ R વી વિલ ડ્રો એન આર્ક, એક આર્ક ડ્રો કરીશું જ્યાં હોરિઝોન્ટલ લાઈનને ઇન્ટરસેક્ટ થશે ત્યાં આપણને પોઈન્ટ S મળશે. ઇફ વી કનેક્ટ ધીસ પોઈન્ટ R એન્ડ S, દેન વી વિલ ગેટ કનેક્ટિંગ લિંક જેની લેન્થ છે 30 mm. બીકોઝ તમારે જે અહીંયા આર ઉપરથી આર્ક મારવાનો છે તેની લેન્થ કેટલી લેવાની છે? 300 mm, બટ અકોર્ડિંગ ટુ ધી સ્કેલ ઇટ ઇઝ 30 mm ફોર અસ. ઓકે, વન મોર થિંગ, જો મેં એક્સપ્લેન કરેલું હતું ડાયાગ્રામમાં કે આ જે લિંક AR છે તેની ઉપર તમારે કોઈ પોઈન્ટ Q છે તે લોકેટ કરવાનો હોય છે. યુ હેવ ટુ લોકેટ પોઈન્ટ Q એટ સર્ટેન ડિસ્ટન્સ. ઘણા સ્ટેટમેન્ટમાં તમને આપેલું હોઈ શકે છે કે પોઈન્ટ Q છે તે પોઈન્ટ A થી 30 mm સોરી 300 mm ડિસ્ટન્સ પર છે, એન્ડ યુ હેવ ટુ પુટ પોઈન્ટ Q એટ 300 mm ફ્રોમ પોઈન્ટ A, તો અકોર્ડિંગ ટુ સ્કેલ ઇટ ઇઝ 30 mm. જો નહીં આપેલું હોય તો તમારે કોઈ પણ ડિસ્ટન્સ પર એઝ્યુમ કરી લેવાનું રહેશે. સો ધીસ કમ્પ્લીટ્સ અવર લાઈન ડાયાગ્રામ ઓફ લિંકેજીસ. ઇફ યુ સી ધ મોશન ઇટ વિલ બી લાઈક ધીસ. સો નાવ વીલ ડ્રો વેલોસિટી ડાયાગ્રામ ફોર ધીસ કન્ફિગરેશન. ઓકે, સો ફોર સ્ટાર્ટિંગ વેલોસિટી ડાયાગ્રામ આપણો ફર્સ્ટ સ્ટેપ શું હોય છે? જે પણ ફિક્સ લિંકેજીસ છે, આ લિંક ફિક્સ લિંક એરિયા અને અહીંયા એક ફિક્સ લિંક આવશે સ્લોટર સોરી રેમ, તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો ફ્રેમ જી મેં અહીંયા નથી બતાવ્યું. ઓકે, ફર્સ્ટ સ્ટેપ કોઈ પણ વેલોસિટી ડાયાગ્રામનો હોય છે કે જે પણ ફિક્સ લિંક પર જેટલા પણ પોઈન્ટ છે એ પોઈન્ટ્સ છે તે આપણે ડ્રો કરી દેવા. ધીસ ઇઝ એકચ્યુઅલી પોઈન્ટ A, પોઈન્ટ O એન્ડ પોઈન્ટ G. ઓકે, હવે વેલોસિટી, આ બધા પોઈન્ટની વેલોસિટી કેવી છે? 0 છે. સો ધીઝ ઓલ પોઈન્ટ્સ વિલ ઓવરલેપ ઇચ અધર, આ બધા પોઈન્ટ છે તે એકબીજાની ઉપર હશે, ઓવરલેપ થયેલા હશે. ઓકે, સો ઇફ યુ સી ઓન વેલોસિટી ડાયાગ્રામ ધીસ પોઈન્ટ A, O અને અહીંયા જે પોઈન્ટ G હશે એ બધા પોઈન્ટ એકબીજાની ઉપર ઓવરલેપ થઈ ગયેલા હશે. નાવ આઈ વોન્ટ ટુ ડ્રો અ વેક્ટર. સો ફર્સ્ટ સ્ટાર્ટ ક્યાંથી કરીશું? આપણી પાસે કયા ડેટા આપેલા છે? ઇફ યુ સી ઇન ધ સ્ટેટમેન્ટ વી આર ગીવન ધ RPM ઓફ ક્રેન્ક, આ જે ક્રેન્ક છે એનું RPM આપણે આપેલા છે, ઇટ ઇઝ 210 RPM, 210 RPM આપેલા છે. સો ફ્રોમ ધીસ RPM આપણે આ ઇક્વેશનનો યુઝ કરીને જે ક્રેન્ક છે તેની એંગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πn/60. જસ્ટ આમાં એનની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો આપણે ઓમેગા પી મળશે, મીન્સ એંગ્યુલર રોટેશન ઓફ ધીસ ક્રેન્ક. હવે આ પ્રોબ્લમની અંદર આપણે સ્પેસિફાય નથી કરેલું કે આ રોટેશન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે,
સાવા કેસમાં આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન જ કન્સિડર કરીશું. તો ઇફ યુ ફાઇન્ડ લિનિયર વેલોસિટી ફાઇન્ડ કરવાનું ઇક્વેશન આ છે, જે આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ આર, ઓર આર ઇન્ટુ ઓમેગા, વેર આર ઇઝ લેન્થ ઓફ લિંક. તો અહીંયા ક્રેન્કની જે લેન્થ છે તે આપણે કન્સિડર કરીશું મલ્ટીપ્લાય બાય ધીસ ઓમેગા. તો ક્રેન્કની લેન્થ કેટલી છે? 170 mm. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ એવી મિસ્ટેક કરે છે કે આ ડાયાગ્રામમાં આપણે 70 mm ડ્રો કરેલું છે, તો અહીંયા પણ વેલ્યુ 70 mm મળે છે. દેટ ઇઝ રોંગ. આપણી જે એકચ્યુઅલ વેલ્યુ છે 170 mm, તે આપણે લેવાની હોય છે ટુ ફાઇન્ડ આઉટ ધી વેલોસિટી ઓફ ક્રેન્ક. તો ઇફ યુ ફાઇન્ડ ધી વેલોસિટી ઓફ ક્રેન્ક, તો એની વેલ્યુ કેટલી આવે છે? 3.74 મીટર પર સેકન્ડ, ઓર યુ કેન સે 3740 mm પર સેકન્ડ. તમે જસ્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો આ વેલ્યુ તમને મળશે. ઓકે, તો મારે આ વેલ્યુ છે વેલોસિટી 3.74 મીટર પર સેકન્ડ, તે અહીંયા ડ્રો કરવી છે. દેન વોટ શુડ આઈ ડૂ? આઈ હેવ ટુ કન્સિડર અ સ્કેલ અગેઇન ટુ ડ્રો વેલોસિટી ડાયાગ્રામ. તો ઇફ આઈ કન્સિડર અ સ્કેલ, આઈ એમ યુઝિંગ ધીસ સ્કેલ, દેટ 10 mm ઓન ધીસ પેપર ઇઝ એકચ્યુઅલી ઇક્વિવેલન્ટ ટુ 1000 mm પર સેકન્ડ. અથવા તો તમારે મીટર પર સેકન્ડમાં રાખવું હોય તો યુ કેન એઝ્યુમ 10 mm ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ. એ પણ તમે કહી શકો છો. આપણે સ્પેસ વ્યવસ્થિત મળી. ઓકે, સો નાવ આઈ હેવ ધ સ્કેલ. તો આ સ્કેલની મદદથી આ જે 3.74 મીટર પર સેકન્ડ છે એને હું અહીંયા પેજ ઉપર ડ્રો કરી શકું છું. તો ફર્સ્ટ ક્રેન્કની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં આવશે? ઇફ યુ રિકોલ, કોઈ પણ લિંક છે તેની વેલોસિટી છે તેને લિંકને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં આવશે. ઓકે, આ ડાયરેક્શનમાં આવશે. ધીસ ઇઝ નોટ અવર મેઇન લાઇન, સો આઈ વિલ શેડ ઇટ ગ્રે. સો નાવ મને લાઇન ઓફ એક્શન ખબર છે, એન્ડ આઈ નો ધ મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટી, દેટ ઇઝ 3.74 મીટર પર સેકન્ડ. તો હવે હું આ સ્કેલનો યુઝ કરું તો અહીંયા મારે કેટલી લેન્થની લાઇન ડ્રો કરવી પડે? ઇફ યુ ડુ ધ કેલ્ક્યુલેશન, ઇટ વિલ બી 37.4 mm. હવે અપવર્ડ આવે કે પછી ડાઉનવર્ડ આવે, ક્યાં આવશે? ઇફ યુ સી ધ રોટેશન, આ ક્રેન્ક છે તે કઈ ડાયરેક્શનમાં રોટેટ થાય છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો આ ક્રેન્ક અપવર્ડ જતી ડાયરેક્શનમાં આવશે. ઓકે, સો આઈ વિલ પ્લેસ ઇટ ઇન અપવર્ડ ડાયરેક્શન. ઓકે, ધીસ ઇઝ એકચ્યુઅલી પોઈન્ટ પી, એન્ડ ધીસ, ઓકે, આઈ વિલ રિપ્રેઝન્ટ ઇટ વિથ વેક્ટર. અને વેલોસિટી છે તેને વેક્ટરની મદદથી રિપ્રેઝન્ટ કરવાનું રહેશે. This is actually velocity of point P with respect to O, or you can simply say velocity of point P because it is with reference to fixed point. Okay, so this is velocity of point P with respect to O, અને તમે absolute velocity પણ કહી શકો છો. So next step will be to move on for other link, link AR. તો હવે લિંક એ આર છે તેની વેલોસિટી ક્યાં હશે? અગેઇન પરપેન્ડિક્યુલર ટુ ડેટ લિંક, અને ક્યાંથી પાસ થતી હશે? પોઈન્ટ એ માંથી. તો આપણે આ જે વેલોસિટી છે લિંક એ આરની તેનું ડાયરેક્શન, ઓર યુ કેન સે લાઇન ઓફ એક્શન મળી જશે કે આ ઓરિએન્ટેશનમાં એક્ટ થતી હશે આઈધર રાઇટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ. ઓકે, જનરલી રાઇટ સાઈડ પર હશે બીકોઝ ધીસ વેક્ટર ઇઝ મૂવિંગ ઇન રાઇટવર્ડ ડાયરેક્શન. તો નાવ હવે હું પોઈન્ટ આર અહીંયા લોકેટ કઈ રીતે કરું? આઈ કેન નોટ ડાયરેક્ટલી લોકેટ પોઈન્ટ આર. ઓકે, તો આ કેસમાં જે પોઈન્ટ ક્યુની વાત જે મેં કરેલી હતી તે અહીંયા પિક્ચરમાં આવશે. ઓકે, વી હેવ ટુ ફાઇન્ડ વેલોસિટી ઓફ પોઈન્ટ પી વિથ રિસ્પેક્ટ ટુ ક્યુ, ઓર યુ કેન સે પોઈન્ટ ક્યુ વિથ રિસ્પેક્ટ ટુ પી. તો ઇફ યુ સી ધીસ વેલોસિટી ઓફ પોઈન્ટ પી, આ પોઈન્ટ પી કઈ રીતે મૂવ થાય છે? લિંક એ આર ઉપર જ મૂવ થાય છે.
લિંક AR છે તેને પેરેલલ લાઈન આપણે ડ્રો કરવી પડશે એન્ડ વી વિલ બી પાસિંગ ફ્રોમ પોઈન્ટ P. સો આ જે લાઈન છે ડેટ ઇઝ એકચ્યુઅલી લાઈન ઓફ એક્શન ઓફ ધીસ પોઈન્ટ P. આ પોઈન્ટ P છે તે આ લાઈન ઉપર મૂવ થતો હશે. તો આ બે ના ઇન્ટરસેક્શન પર જે મને પોઈન્ટ મળશે ડેટ વિલ બી પોઈન્ટ Q. ઇફ આઈ ફાઇન્ડ ધી ઇન્ટરસેક્શન ઓફ ધીસ ટુ લિંકેજીસ then this point is small q. આપણે વેક્ટર થી કનેક્ટ કરી દઈશું વેલોસિટી ઓફ q એન્ડ વેલોસિટી ઓફ p. this will be velocity of point q with respect to p and this is velocity of point q with respect to a. તો આપણે પોઈન્ટ ક્યુ છે તેની વેલોસિટી મળી જાય છે. હવે પોઈન્ટ આર છે તે કેવું છે, સેમ લિંક પર છે, લિંક એ આર છે તેની ઉપર જ છે. ઓકે, તેની લાઈન ઓફ એક્શન તો આ જ રહેશે, પણ આ પોઈન્ટ ક્યુ છે તેનાથી થોડીક વધારે હશે વેલોસિટી, પણ કેટલી વધારે હશે. સો વી વિલ યુઝ ધેટ ઇક્વેશન. આ ઇક્વેશન આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે, ફ્રેક્શન સ્મોલ એ આર ડિવાઈડ બાય સ્મોલ એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ આર ડિવાઈડ બાય કેપિટલ એ ક્યુ. યુઝિંગ ધીસ ઇક્વેશન વી વિલ લોકેટ ધીસ પોઈન્ટ આર સ્મોલ આર ઓન ધીસ વેલોસિટી ડાયાગ્રામ. તો આ ઇક્વેશન આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. આ ઇક્વેશનમાં કેપિટલ એ આર છે દેટ ઇઝ ધ લેન્થ ઓફ ધીસ લિંક, એ આર ની જે લિંક લેન્થ છે તે છે. કેપિટલ એ ક્યુ છે દેટ ઇઝ લેન્થ ઓફ ધીસ લિંક એ ક્યુ. આ પોઈન્ટ એ અને પોઈન્ટ ક્યુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ ધીસ કેપિટલ એ ક્યુ. એન્ડ સ્મોલ એ ક્યુ શું છે, આ જે વેલોસિટી ડાયાગ્રામ છે તેની ઉપર કેટલી લેન્થ છે. ઓકે, સો ઇફ યુ ફાઇન્ડ ધ લેન્થ તમારે સ્કેલિંગ મદદથી ફાઇન્ડ કરવાનું હશે. એ ક્યુ વેક્ટર માટે આપણે ફાઇન્ડ કરીએ તો એની લેન્થ કેટલી આવે છે, 26.91. જેટલી લેન્થ આવશે. સો ઇફ યુ સબસ્ટિટ્યુટ ધીસ વેલ્યુઝ ઇન ધીસ ઇક્વેશન તો કેવું બનશે, ઇક્વેશન વિલ બી એ આર ડિવાઈડ બાય 26.91 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ આર છે તેની લેન્થ કેટલી છે, 600 mm, અને કેપિટલ એ ક્યુ છે તેની કેટલી છે, 300 mm. સો ઇફ યુ સોલ્વ ધીસ તો કેટલો આવશે આન્સર, યુઝિંગ કેલ્ક્યુલેટર ઇફ યુ સોલ્વ ધીસ 600 ડિવાઈડ બાય 300 મલ્ટીપ્લાય બાય 26.91 દેટ ઇઝ 53.8, યુ કેન સે. સો દેટ ઇઝ 53.8 mm. ઓકે, સો એ આર વિલ બી ઇક્વલ ટુ 53.8 mm. AR will be equal to 53.8 mm. તો આપણે આ જે વેલોસિટી ડાયાગ્રામ પર છે તેની ઉપર 53.8 mm ની લાઈન ડ્રો કરવી પડશે, 53.8 ઓન ધીસ લાઈન. વી હેવ ટુ રિપ્રેઝન્ટ ઇટ વિથ વેક્ટર. ધીસ ઇઝ એક્ચ્યુઅલી સ્મોલ આર. ઓકે, સો આ રીતે આપણે જે વેક્ટર એ આર છે તે ડ્રો કરી શકીએ યુઝિંગ 53.8 mm. ઓકે, નાવ ધ રિમેનિંગ ઇઝ વેલોસિટી ઓફ કનેક્ટિંગ લિંક એન્ડ પોઈન્ટ એસ. તો પોઈન્ટ એસ છે તેની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં હશે, ઇફ યુ સી ધીઝ ડાયાગ્રામ એન્ડ ઇટ વિલ બી પેરેલલ ઓર યુ કેન સે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે એન્ડ ઇટ ઇઝ પાસિંગ ફ્રોમ પોઈન્ટ જી, એટલે ફિક્સ લિંક ફિક્સ પોઈન્ટ છે તેમાંથી આપણે પાસ કરવાનું રહેશે. કેન ધીસ ઇઝ નોટ માય મેઇન લાઈન. સો આપને ખબર છે કે પોઈન્ટ એસ છે તે આ લાઈન પર કશે આવશે. વી વિલ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ લિંક, લિંક કનેક્ટિંગ રોડ
કનેક્ટિંગ રોડ છે તેની વેલોસિટી કેવી હશે? કનેક્ટિંગ લિંકને પરપેન્ડિક્યુલર એન્ડ ઇટ ઇઝ પાસિંગ ફ્રોમ પોઈન્ટ આર. વી વિલ પાસ ઇટ ફ્રોમ પોઈન્ટ આર. ઇટ ઇઝ નોટ મીન. તો આ બે જે છે એના ઇન્ટરસેક્શન પર આપણને શું મળશે? પોઈન્ટ એસ. જે સ્લાઇડર છે એ મળશે. ઇટ ઇઝ પોઈન્ટ એસ. So we will connect it with diagram, sorry, vector. So this will complete my velocity diagram. Okay, હવે તમારે velocity find કરવી હોય, velocity of this vector. This is velocity of point S with respect to G, or you can simply say velocity of point S. So હવે તમે આ જે vector છે તેનું લેન્થ ફાઇન્ડ કરી દેશો. લેન્થ ઓફ ધીસ વેક્ટર વિચ કમ્સ આઉટ 46.66 mm. તો આ જે mm છે તેને તમે આ સ્કેલની મદદથી કન્વર્ટ કરી દેશો, દેન યુ વિલ ગેટ વેલોસિટી ઓફ ધીસ સ્લાઇડર ઇઝ 4.66 મીટર પર સેકન્ડ. વેલોસિટી ઓફ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 46.66 મલ્ટીપ્લાય બાય આપનો સ્કેલ છે તેના વડે મલ્ટીપ્લાય કરી દઈશું. તો આમાં કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું રહેશે? કે યુ હેવ ટુ ડિવાઈડ ઇટ વિથ 10. ઓકે, ધેન યુ વિલ ગેટ 4.66 મીટર પર સેકન્ડ. તો તમે આ સ્કેલની મદદથી અગેન કન્વર્ટ કરશો, ધેન યુ વિલ ગેટ ધી વેલોસિટી ઓફ ધીસ સ્લાઇડર એઝ 4.66 મીટર પર સેકન્ડ. યુ હેવ ટુ યુઝ ધી સ્કેલ. તમારે રૂલરની મદદથી આ જે વેક્ટર એ એસ છે તેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ફાઇન્ડ ધી વેલોસિટી. હવે જે એન્ગ્યુલર વેલોસિટીની વાત કરી દીધી છે, એન્ગ્યુલર વેલોસિટી ઓફ કનેક્ટિંગ રોડ, તો કનેક્ટિંગ રોડની વેલોસિટી કઈ છે? ધીસ ઇઝ વેલોસિટી ઓફ પોઈન્ટ એસ, પોઈન્ટ એસ વિથ રિસ્પેક્ટ ટુ આર. તો આ જે છે દેટ ઇઝ વેલોસિટી ઓફ કનેક્ટિંગ રોડ આર એસ વિચ કમ્સ 18.55. સો ઇફ યુ કન્વર્ટ ઇટ ઇન મીટર પર સેકન્ડ દેટ ઇઝ 1.85 મીટર પર સેકન્ડ. તો તમને આની લિનિયર વેલોસિટી મળી જશે. ઇફ યુ મલ્ટીપ્લાય ધીસ લિનિયર વેલોસિટી વિથ ધ લેન્થ ઓફ ધીસ કનેક્ટિંગ રોડ, દેન યુ વિલ ગેટ એન્ગ્યુલર વેલોસિટી. કે આ જ ઇક્વેશન છે, ઓમેગા ઇન ટુ લેન્થ. આની ઉપરથી તમારે સોરી વી ડિવાઈડ બાય લેન્થ કરવી પડશે ત્યારે તમને ઓમેગા મળશે યુઝિંગ ધીસ ઇક્વેશન. સો ધીસ ઇઝ હાઉ યુ કેન સોલ્વ ધ વેલોસિટી એનાલિસિસ વિથ ગ્રાફિકલ મેથડ ફોર ક્રેન્ક એન્ડ સ્લોટર ડ્રિવન મિકેનિઝમ.